બોર્ડ ઉપર ધ્યાન, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ આપણે લગભગ ભણી ગયેલી બધી બાબતો આવશે એટલે ફટાફટ જશું કે વિનિમય જ્યારે વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી યાદ છે ને ત્યારે મૂલ્યનો સંગ્રહ અને વિનિમય સરળ બનાવવા સર્વ માન્ય માધ્યમ તરીકે કોનો ઉપયોગ થતો હતો? પશુઓનો ઉપયોગ થતો હતો. ત્યારે ક્યારે? વસ્તુની વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થતી હતી ત્યારે. ગાયને સર્વશ્રેષ્ઠ ધનના સ્વરૂપમાં જોવામાં આવતી. પશુ એટલે ઘણા પ્રકારના, પણ ગાય સર્વશ્રેષ્ઠ ધન તરીકે ઓળખવામાં આવતી. ગાય તમને ખબર જ હશે, પેલો ગરડી ગરડી ગાય આપતી હતી દાનમાં, યાદ હોય તો. નચિકેતા યાદ છે ને? નચિકેતા ને ગયો જંગલમાં તપ કરવા, યાદ છે? તો એના એ સમયે બ્રાહ્મણો જ્યારે મહાયજ્ઞ કરે ત્યારે બ્રાહ્મણોને ગાયો દાનમાં આપવામાં આવતી. તો એ રાજાએ શું કર્યું? ગરડી ગરડી ગાયો આપી દીધી રુદ્ર. એટલે અલંબન કે આ સંપત્તિ છે, હું સંપત્તિ છે, શું સુખ શું છે, સુખની શોધમાં વહી ગયો નચિકેતા, યાદ છે ને? પછી ધ્રુવો મને યાદ નથી, પણ આ તો નથી કેતા લગભગ છે. હવે અનાજ, આજે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનો ઉત્પાદન થતો અને ઘર વપરાશમાં અનાજની જેટલી જરૂર હોય એટલું રાખી દેતા હતા અને વધારાનું અનાજ છે પશુ ખરીદી લેતા. આપણી જે અર્થવ્યવસ્થા છે એ આખી અર્થવ્યવસ્થા કોના પર હતી? અનાજના ઉત્પાદન ઉપર હતી. આપણે આપણે ખેતરમાં એટલા માટે અનાજ વાવતા હતા કે આપણે જીવન નિર્વાહ માટે જરૂર પડતી. આપણે જેટલું જરૂર હોય એટલું આપણે રાખી લેતા. વધારાના અનાજને શું કરતા? વેચીને પશુ ખરીદી લેતા હતા અને જરૂર પડે ત્યારે પશુ પણ વેચીને શું મેળવી લેતા હતા? વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપીને કોઈ પણ જરૂરિયાત મેળવતો અથવા સંતોષ કરતો. પશુ આપીને કોઈ પણ જરૂરિયાત સંતોષ કરતો. પછી અનાજનું શું મળે? પશુ મળે. પશુ દઈને કાપડ ખરીદાય. સમજાઈ ગયો હવે? અને સર્વે માન્ય કરેલું એવી જરૂરિયાત હતી. હવે આવશે એના પછી આપત્તિ ગયું બધું બરાબર. એના પછી આવ્યા પથ્થર અને સિક્કાઓ. શું? કિંમતી પથ્થરો અને સિક્કાઓ આવ્યા. ચલો વિનિમયના માધ્યમ અને મૂલ્યના સંગ્રહ તરીકે પશુનો ઉપયોગ કેટલીક મર્યાદા વાળો થઈ ગયો. હમણાં કેમ પશુનો ઉપયોગ કર્યો એ મર્યાદા વાળો થઈ ગયો. કેવો થઈ ગયો? મર્યાદા. શું મર્યાદા? બીમાર પડે મૃત્યુ પામે. પશુ રાખે તો બીમારી પડે ને મૃત્યુ પામે. લાંબા સમય સુધી એનો સંગ્રહ કરી શકાય. પશુનો કરીએ ને સંગ્રહ? સંગ્રહ કરે ભાઈ એમનેમ થઈ જાય તો વાંધો, પણ ખવડાવવી પડે. હેરફેરમાં મુશ્કેલી ઊભી થતી હતી અને અમુક હદથી વધુ તમ પશુ રાખો ને હાલો તો અગવડ ઊભી થાય. રાખવા ક્યાં? એટલે છાણમાં જાઓ ને વાડીએ કે ઘરે, જેને ઘરે બળદ છે, ગાય છે, ભેંસ છે, એના મળ ને મૂત્ર માં તમારા પગ છે ને કોઈ પગની એડિયું ફાટશે નહીં. ગામની સ્ત્રીઓ કોઈ નહીં ફાટે જે દાબો કાઢતી હશે. અને સુરતની સ્ત્રીઓને મોજડી પહેરીને વાસણ ઉટકવા બેવા પડે છે, કા પ્લાસ્ટિકની કોથળીઓ પહેરી, સમજાણ પગના તળિયા ફાટી જાય છે. અને હવે તમે થોડી ફેશનેબલ થઈ ગયો છે, કદાચ તમારા મમ્મી કરતા તમે વધુ ફેશનેબલ થઈ ગયા છો. છાણનો ઓલો પોતળો પડ્યો ને તો બે ફૂટ એ માછી કે ને એમ કે સી આગામી જાય ફેંકીને બી જાય સાઈડમાંથી 10 ફૂટ આગળ હાલે. હકીકત
મે છેલ્લા આઈ થિંક કદાચ 2-3 વર્ષ એવા હશે, 3-4 વર્ષ થયા હશે મે ડાબો ન કાઢ્યો હોય. હું ખુદ ટ્રેક્ટર ભરતો લાલ, બરાબર. ગાયોનો ભેંસની પથારી હોય એ આમ થોડીક જાડી થતી જાય, એટલે એને ખોદીને નાખવાનું, ઢોરે નાખવાનું ખુલ્લી જગ્યામાં, પછી એને ઉપર ધૂળ નાખી દેવાની, ટાચ નાખી દેવાય, પછી વરસાદ પડે એટલે કોહવા થાય ને એમાંથી આ છાણી ખાતર બને, અને પછી વાડીએ ખેતરમાં લારી ભાઈ નાખી સાહે સાહે ચડાવી દેવા. એમાં આગળ છે આ બધી બાબત. હવે આ મર્યાદા બધી જે દેખાય છે એને શું કરવા? દૂર કરવા. જો કિંમતી પથ્થરનો શું કરવા લાગ્યા? ઉપયોગ. સાથે સાથે રાજાશાહી વ્યવસ્થા આવી, હવે તો સિક્કાઓની શું થાય? શરૂઆત થઈ. સમજાય છે? બે વસ્તુ યાદ રાખજો, રાજધાની અને નગરો જે હતા કે નહીં, ત્યાં વિનિમયના માધ્યમ તરીકે આ કામ શરૂ થઈ ગયું. કોનું? સિક્કા. પેલા વિશ્વાસ આવો જોઈએ ને કે હા સિક્કો હાસો છે ખોટો છે, એટલે સિમ્બોલ રાખે, કઈ નિશ્ચિહ્ન રાખશે, રાખશે ને આવું ચિહ્ન, એટલે ઓકે હાલો કઈ વાંધો નથી. પણ આ જે રાજધાની ને નગરોમાં ક્યાં મર્યાદિત વિસ્તારો, મર્યાદિત લોકોમાં જેનો હું થતો હતો, આ સિક્કાનો ઉપયોગ બધે થતો ન હતો. આગળ જઈએ. હવે એના પછી આવ્યું કાગળી નાણું. સિક્કાઓ આવ્યા પછી કાગળ નાણું આવ્યું. કોણ આવ્યું? શું આવ્યું? કાગળ નાણું. ખાસ કરીને લોકશાહીના ઉદ્ભવ અને ઉદ્યોગીકરણ થયું તો આધુનિક નાણાના સ્વરૂપ માટે, આધુનિક નાણાના સ્વરૂપ માટે આ બંને કેવા બન્યા? એટલે કેન્દ્રીય સત્તા એટલે સરકારના પીઠબળથી હું બહાર પાડ્યું, નાણું બહાર પાડ્યું, આ નાણાને સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે ઝડપી એને હું મળી ગઈ? માન્યતા. ઝડપી હું મળી ગઈ? માન્યતા. કેવી વસ્તુ છે કે લોકશાહીનો ઉદ્ભવ થયો, ઔદ્યોગિકરણ થયું, એના કારણે આધુનિક નાણાના સ્વરૂપને સપોર્ટ મળ્યો, બળ મળ્યું. આ બળને કારણે કેન્દ્રીય સત્તા એટલે આપણા નાણા મંત્રી હાલો RBI પાસેથી નવી નોટો છપાવે. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર એટલે કયા? ચલણી કાગળ નાણું. કાગળ નાણું આ નાણાને શું મળે? સ્વીકૃતિ મળે અને વિનિમયના માધ્યમ તરીકે ઝડપી શું મળી ગઈ? માન્યતા. પછી શું થયું કે બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થયો, આખો બેન્કિંગ સિસ્ટમ જ આવી ગઈ એના પછી, એટલે બેંક નાણું અસ્તિત્વમાં આવ્યું. અને આજે એના કરતા પણ પ્લાસ્ટિક નાણા પર વહી ગયું, ખાસ કરીને જો ક્રેડિટ કાર્ડ આવી ગયો અને ઈ બેન્કિંગ. હવે તો મોબાઈલમાં તમે મસ્ત ખરીદી હતી, જોઈ લો. અદૃશ્ય નાણું કહેવાય. શું કહેવાય? ઓનલાઈન વસ્તુ તમે ખરીદતા થઈ ચુક્યા છો, એટલે એ પણ એક બાબત છે. ઈ બેન્કિંગ અને હવે ક્રેડિટ કાર્ડ થી એક નવું સ્વરૂપ શું કર્યું? અહીંયા આ સવાલ પૂરો થઈ જાય. પણ આ બાજુ જોઈએ હવે નાણાના પ્રકારો છે ને, તો અહીંયા છે વસ્તુ નાણું, એના પેલા વસ્તુ નાણું, પછી હું આવ્યું પશુ નાણું, પશુ નાણું પછી સિક્કા ધાતુ નાણું, ત્યાર પછી કાગળ નાણું, પછી એટીએમ કાર્ડ આવ્યું, પ્લાસ્ટિક નાણું, હવે તો બેંક નાણું એટલે અદૃશ્ય નાણું ને ઈ બની ગયું. આટલી બાબત છે એ નાણાના પ્રકારો છે. બે ગુણમાં આવે તો આટલા આમ લખી દેવા. ઓકે સમજાઈ ગયું? અસ્તુ.